જાયકો ધ ફૂડ શો લઈને આવ્યું છે મમ્મીઓની ટેન્શન દૂર કરવા માટેની વેકેશન સ્પેશિયલ વાનગી. અને આજે જાયકો ધ ફૂડ શોમાં આપણી સાથે જોડાયા છે નરોડાથી મીતાબેન વ્યાસ. તો આપણી સાથે જોડાયા છે મીતાબેન વ્યાસ. મીતાબેન, જાયકો ધ ફૂડ શોમાં તમે આજે અમારી સાથે જોડાયા વેકેશન સ્પેશિયલ વાનગીમાં, તો આપનું તહે દિલથી સ્વાગત છે. થેન્ક યુ મિત્તલબેન, થેન્ક યુ. મીતાબેન, તમે આજે કઈ વાનગી લઈને આવ્યા છો જાયકો ધ ફૂડ શોમાં? આજે હું નાના બાળકો માટે, જે અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, તો કોર્ન બનાના સમોસા લઈને આવી છું. કોર્ન બનાના સમોસા? મને સમોસા તો ખૂબ જ ભાવે છે. અને કોર્નનો ઉપયોગ કરશો તમે? હા. અને બનાનાનો? હા. તો બનાના આપણે કેવા લેવાના છે? કાચા કેળા લેવાના. અચ્છા, કાચા કેળાનો ઉપયોગ કરીને બનાવીશું, એટલે પોટેટો નહીં લઈએ? પોટેટો નહીં લઈએ. આ વાનગી શું ડાયાબિટીક પેશન્ટ પણ લઈ શકે છે, અથવા કોઈ જૈન અને અજૈન આઈટમ કહી શકાય છે આપણે, કે જૈન આઈટમ તરીકે આને લઈ શકાય છે. અચ્છા, એકદમ પ્રોટીનયુક્ત? પ્રોટીનયુક્ત 100%. ઓકે, તો મીતાબેન આજે એક સરસ વાનગી લઈને આવ્યા છે, વેકેશન સ્પેશિયલ પ્રોટીનયુક્ત વાનગી છે. તો મીતાબેન, વાનગી બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? સૌથી પહેલાં આપણે કાચા કેળા લઈશું, ત્યારબાદ બોઇલ કરેલી મકાઈ લઈશું. અમે થોડોક મકાઈને બોઇલ કરીને અને મિક્સરમાં ક્રશ કરી નાખીએ છીએ. ઓકે. આપણે કેળાને મીઠી ફ્લેવર આપવા માટે આપણે ફુદીનો લીધો છે. અચ્છા. ધાણા છે, તજ અને લવિંગનો ભૂકો લીધો છે, મીઠું છે, ચાટ મસાલો છે અને આદુ મરચાંની પેસ્ટ રાખી છે. અને સમોસા બનાવવા માટે દોઢ રેડી કરી રાખ્યો છે. અચ્છા, મેંદાનો લોટ? આપણે મેંદાનો લોટ છે, એમાં થોડો કોર્નફ્લોર, મીઠું અને જીરું નાખીને લોટ બાંધીએ છીએ. અચ્છા, તો લોટ કેટલા સમય પહેલાં બાંધવાનો? લોટ તો તમે રેડી તૈયાર પણ બનાવી શકો છો, પણ મેં 20 મિનિટ પહેલાં બાંધી રાખ્યો છે. ઓકે. અને બનાના કેટલા લેવાના છે? આમાં મેં 4 બનાના લીધા છે, 1.5 મકાઈ લીધી છે, આશરે 250 ગ્રામ. અચ્છા, તો બનાના આપણે કાચા લેવાના છે, એને આપણે બાફી દેવાના છે, બાફી અને પછી મેસ કરી દેવાના છે. વેકેશન સ્પેશિયલમાં મમ્મીઓનું ટેન્શન દૂર કરવા અમે આવી ગયા છે જાયકો ધ ફૂડ શોમાં વેકેશન સ્પેશિયલ વાનગી લઈને. અને મીતાબેને આપણને ખૂબ સરસ મજાની વાનગીની સામગ્રી બતાવી દીધી છે. અને આ વાનગી તો મને ખૂબ જ ભાવે છે, સમોસા તો રૂટીનમાં આપણે ખાતા હોય છે. તો આજે આપણે શીખીશું વેકેશન સ્પેશિયલ વાનગીમાં બનાના કોર્નના સમોસા. તો મીતાબેન, આપણે હવે શરૂ કરીએ આજની સ્પેશિયલ વાનગી. સૌ પ્રથમ શું કરીશું મીતાબેન? આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈશું. યસ. એમાં કાચા કેળા જે આપણે અત્યારે બાફીને મેશ કરી રાખ્યા છે એ લઈશું. આપણે બનાના કેટલા લીધા છે? 250 ગ્રામ છે આશરે બનાના. અચ્છા. એમાં આપણે આ 2 નંગ જેટલી મકાઈ છે, એમાંથી મેં 1/2 મકાઈનો ક્રશ કરી નાખી છે. અચ્છા, અને બનાના બાફતી વખતે શું ધ્યાન રાખવાનું? બાફતી વખતે ઓવર કુક ના થાય ધ્યાન રાખવાનું. કેટલી સીટી વગાડવા? અંદાજે 3 સીટી મારવાની. ઓકે. વધારે સીટી વાગશે તો બનાના ઓવર કુક થઈ જશે. અને છાલ સાથે બાફવાના? છાલ સાથે બાફવાના. ઓકે. તમે જો એ વધારે કુક થશે તો આમાં પાણી થશે, આમાંથી વોટર રિલીઝ થશે. અચ્છા. સમોસાની અંદર આ ધ્યાન રાખવાનું છે કે ઓવરકુક ન થઈ જાય, વધારે ન બફાય જાય, ઓવરકુક ન થાય, તો પાણી છોડશે અને તળાશે નહીં બરાબર. તળાવાની સાથે સાથે શું થશે કે તમે જ્યારે ફિલિંગ્સ અંદર ભરશો ત્યારે ચિકાસ પકડી જશે. અચ્છા. ઓકે. એટલે 3 સીટી વગાડવાની છે આપણે? 3 સીટી થઈ જશે 100%. હવે આપણે થોડાક આખા મકાઈના દાણા લઈશું. આપણે મેશ કરેલી મકાઈ પણ લીધી છે, કોર્ન લીધા છે મેશ કરેલા, અને એના બીન્સ પણ લઈશું. જ્યારે આપણે સમોસા ખાઈએ ને ત્યારે આખી મકાઈ આવે ને તો બાળકોને બહુ મજા આવે છે. આમાં ધીરે ધીરે બધું મેશ કરીશું. આમાં થોડોક ફુદીનો લઈશું, 2 ચમચી જેટલો રફલી ચોપ કરીને લેવાનું છે. ફુદીનાની ફ્લેવર સરસ આવશે, ફુદીનો એકદમ રિફ્રેશિંગ કરી નાખે બાળકોને. જ્યારે પણ બાળકો થાકીને આવ્યા હોય, રમીને આવ્યા હોય, જ્યારે ફુદીનોવાળું આ સમોસા ખાશે ત્યારે પોતે એટલા ફ્રેશ થઈ જશે કે ફરી રમવા માટે મૂળમાં આવી જશે. ઓકે. તમારા ઘરમાં કઈ વાનગી સૌથી વધારે બને છે? સૌથી વધારે તો દરેક વસ્તુ બને છે. હું કઈ વસ્તુ એમ ના કહી શકું કે આ નથી બનતી. અચ્છા. મારા બાળકો બહુ જ ફૂડી છે. અચ્છા, બનાના અને કોર્નની કઈ બને છે? બનાના કોર્નમાં તો સમોસા બને છે અને કટલેટ બને છે. બીજી કઈ વાનગી બને છે કોર્નમાંથી?
મારા બાળકોને કોર્ન અને કેપ્સિકમની ભાજી બહુ ભાવે છે. અચ્છા. અને એ મારા બાળકો પસંદ કરે છે મારા હાથની સ્પેશિયલી. હવે અમે આપણા આમાં થોડાક કોથમીર નાખીશું. આશરે 2-3 ચમચી છે. લીંબુ ખાંડ કે એવું કશું આપણે એડ નથી કરતા. આમાં શું છે સ્પેશિયલી આમાં મકાઈ અમેરિકન મકાઈ લીધી છે આપણે. અચ્છા, એટલે ગળી એની પોતાની જ ગળાશ હોય છે. હા, સ્વીટનેસ હોય છે. આપણે ચાટ મસાલો નાખીશું ને એટલે એમાં કોઈ પણ પ્રકારના ખટાશની જરૂર નહીં પડે. ઓકે. અને બનાના પણ થોડા સ્વીટ હશે. સ્વીટ હશે. આમાં તમે જો લીંબુ નાખશો તો પાછું થોડીક ચીકાશ આવી જશે. એમાં સહેજ પણ પાણી ના રહે એનું ધ્યાન રાખવાનું છે. તો બનાના કોર્ન બનાવતી વખતે થોડું થોડું ધ્યાન રાખશો તો એકદમ ટેસ્ટી બનશે. આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું 2-3 ચમચી. આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે આપણે 2 ચમચી. એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં બહુ સરસ વાનગી તૈયાર થશે. બાળકોની સાથે મોટાને પણ ભાવશે. ઓકે. હવે આપણે આમાં 10 ચમચી લવિંગનો ભૂકો લઈશું. આશરે 1.5 ચમચી. 1.5 ચમચી લઈશું. તજ અને લવિંગનો ભૂકો આપણે લેવાનું છે. આમાં આપણે કોઈ પણ પ્રકારનું લાલ મરચું કંઈ નાખતા નથી, જેથી બાળકોને માટે બનાવીએ છીએ એટલા માટે. એટલે ગ્રીન સબ્જી રહેશે, આ સમોસા રહેશે. કોર્ન બનાનાનો ઉપયોગ કરો તમે ત્યારે તો લીંબુનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે ચીકાશ પકડશે. વધારે નથી બોઇલ કરવાના, જો વધારે બોઇલ થશે તો પણ ચીકાશ પકડશે. એટલે ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં એકદમ ટેસ્ટી બનશે. આપણે મીઠાનો ઉપયોગ કરીએ, 1 ચમચી મીઠું નાખીશું આપણે. અને 1.5 ચમચી જેવું આપણે ચાટ મસાલો નાખીશું, જેથી આપણે સહેજ પણ ખટાશની જરૂર ના પડે. ઓકે. આપણો ફિલિંગ એકદમ રેડી છે. હવે આપણે સમોસા વણી અને ભરીને તળી લઈશું. સમોસાનું પૂરણ રેડી થઈ ગયું છે આપણું. હવે આપણે આમાંથી સમોસા વણીને રેડી કરીશું. ઓકે, એકદમ મિક્સ થઈ ગયું છે મસાલા સાથે. અમે ડો રેડી રાખ્યો સમોસા માટેનો. ડો છે તો ડો કેટલા પ્રમાણમાં લેવાનો છે, અને જે લોટ લઈએ છીએ આપણે મેંદો, તો કેટલો લેવાનો છે આપણે? આપણે એકવાર એક બાઉલ મેંદો લીધો છે, એમાં 2 ચમચી કોર્નફ્લોર એડ કર્યો છે. એમાં મીઠું, જીરું અને મોણ નાખી લોટ પર રેડી કરી નાખ્યું છે. તો મોણનો ઉપયોગ કેટલો કરવાનો છે? આશરે 4-5 ચમચી. એટલે આપણે રેગ્યુલરમાં ભાખર રોટલી બાંધતા હોય એના થોડુંક વધારે. અચ્છા, થોડું વધારે, 2 ચમચી વધારે. ઓકે, તો થોડોક એકદમ મૈસુર એકદમ સોફ્ટ છે ડો, આપણે થોડો સોફ્ટ રાખવાનો છે, વધારે કઠણ નથી લેવાનો. રાઉન્ડ શેપમાં આપણે તેને વણીશું. ઓકે, તો તમે ક્યારથી શરૂઆત કરી હતી રસોઈ બનાવવાની? રસોઈની શરૂઆત તો સૌથી પહેલાં તો હું નાનપણમાં જ્યારે સમજણ નહોતી પડતી ત્યારે નાના નાના પાટલી વેલાને શીખતા હતા મમ્મી માસી નાની સાથે. અચ્છા. અને હવે પાટલી વેલણ ક્યારે પોતાને થઈ ગઈ ખબર ના પડી, ટાઈમ જ ખબર નથી પડી. એટલે આપણે જ્યારે બનાવીએ છીએ સમોસાને ફિલઅપ કરવા માટે તો બહુ જાડું નથી રાખવાનું. ના, મીડિયમ થીક રાખવાનું છે. સમોસા જ્યારે હું બનાવું ને ત્યારે મને મારા બાળકોની બહુ યાદ આવે છે. ક્યારે પણ સમોસા મેં વણી અને ફિલિંગ ભરી રેડી નથી કર્યા. ઓલવેઝ હું ડો બનાવી દઉં, ફિલિંગ રેડી કરી દઉં, મારા બાળકો ભરીને મને રેડી કરી આપે, હું ફક્ત ફ્રાય કરું. અરે વાહ, એટલે આ એક સરસ વાત છે કે તેમના બાળકોને સમોસા ખૂબ જ ભાવે છે, તો બધી સામગ્રી તો રેડી કરી દે છે અને બાળકો સમોસાને ફિલઅપ કરી દે છે. મેં ક્યારેય પણ સમોસા જાતે ભરીને નથી મૂક્યા. અચ્છા, કેટલા દીકરા દીકરી છે આપને? મારે એક બાબો છે, એક બેબી છે. ઓકે. એ પોતે બહુ સારું કુકિંગ કરે છે, લઝાનિયા બનાવે છે. વાહ. કોર્ન કેપ્સિકમ સબ્જી એને પણ બહુ ભાવે છે મારા હાથની. તો આપણે બનાવી દીધી છે અને હવે એને કટ કરીશું. કટ કરીશું. રાઉન્ડ બનાવવાની છે, બહુ જાડી પણ નથી બનાવવાની અને બહુ પતલી પણ નથી બનાવવાની. મીડિયમ થીક બનાવીશું રોટલી આપણે. હવે એને કટ કરી દઈશું. વચ્ચેથી આપણે કટ કરી દેવાનો છે અને પાણીનો ઉપયોગ કરી એને કિનારી ઉપર પાણી લગાવી સમોસાનું રેડી કરી દઈશું આપણે.
સમોસાનો ડો તો તૈયાર કરી દે, પણ સમોસા ફિલઅપ કરવા માટેના કોન જે બનાવવાના હોય છે એ ઘણા લોકો નથી બનાવી શકતા, તે એમાં તેમને ખૂબ મહેનત લાગે છે, પણ એકદમ ઇઝી છે તમે જે ટેકનિક બતાવી રહ્યા છો. હું કહું છું મેં લગભગ કેટલા વર્ષો સમોસા બનાવ્યા છે ખરા, પણ ક્યારેય ભર્યા નથી. અચ્છા, બાળકો જ, મારા બાળકો જ મને ભરીને આપે છે, હું ફક્ત ફ્રાય જ કરી દઉં છું. ઓકે, એટલે સમોસાને આપણે આવી રીતે ફિલઅપ કરવાના છે, તેની કિનારી પર પાણી લગાવી દેવાનું છે, ત્યારબાદ એને કોન ટાઈપ મોલ્ડ કરી દેવાના છે, વાળી દેવાના છે. આ સમોસા બાળકો સાંજના ખાશે, પછી એમ નહીં થાય કે રાત્રે મારે વધારે જમવું છે, કેવું કંઈ નહીં થાય, ભૂખ પણ નહીં મળી જાય, મજા પણ આવશે. એટલે કોનનો ઉપયોગ છે એટલે એકદમ હેવી લાગશે, હેવી લાગશે. કોન પચવામાં થોડી હેવી હોય છે અને એકદમ, એટલા માટે આપણે સાંજના નાસ્તામાં એને એકદમ પ્રોટીનયુક્ત હોય છે. કોઈ ગેસ્ટ આવે તો પણ તમે ખૂબ જલ્દી બનાવી શકો છો. વેકેશનનો આ માહોલ છે અને તેમાં જો ઘરે નવી નવી વાનગીઓ બનતી હોય તો આહા, બચ્ચા તો એકદમ ખુશ થઈ જાય છે. તો સમોસા ફિલઅપ થઈ ગયા છે. આપણા સમોસા ભરીને રેડી છે, હવે આપણે ફ્રાય પેન લઈશું. ઓકે, એમાં આપણે તેલ એડ કરીશું. સમોસાને આપણે મીડિયમ આંચે ફ્રાય કરવાના છે. ડીપ થાય એટલા આપણે, હા એટલું તેલ લેવું પડશે આપણે. થોડી કલર આવે તેલમાં પછી આપણે સમોસા અંદર એડ કરીશું. ઓકે, તો તમે જોઈ રહ્યા છો સમોસા એકદમ રેડી થયા છે, હવે આપણે તેને ફ્રાય કરવાના છે. તો પરિવારમાં હાલ કોણ કોણ છે? અત્યારે મારો બાબો અને મારી બાબાની મિસિસ છે, બે ઓસ્ટ્રેલિયા છે, હું મારા હસબન્ડ અને મારી બેબી અહીંયા રહીએ છીએ. અચ્છા, ઓકે. તો દીકરીને શું ભાવે સૌથી વધારે? મારી બેબીને સૌથી ખીચડી વધારે ભાવે છે. અચ્છા, ખીચડી ભાવે છે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, હવે આપણે સમોસાને ડીપ ફ્રાય કરી દઈશું. તેલ પણ વ્યવસ્થિત ગરમ હોવું જોઈએ. હા, જો ગરમ નહીં હોય તો પાછું પડી જશે જ્યારે આપણે સમોસાને એડ કરીશું તો. જે લોકોને કુકિંગનો શોખ હોય છે એકદમ ફાસ્ટ હોય છે, કારણ કે એમને ફટાફટ બનાવવાની આદત હોય છે. હા, ઓલમોસ્ટ ક્યારે પણ નથી વિચારી સાને શું બનાવવાનું, જ્યારે કિચનમાં જાઉં ત્યારે ડિસાઈડ કરું આ વસ્તુ બનાવી છે, તરત બની જાય. અચ્છા, આ માહોલમાં તો બપોરથી જ ડિસાઈડ થતું હોય છે, બપોરે જ કે સાંજે શું બનાવવાનું છે. સાચી વાત છે. કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે આપણે? હા, 2-3 ચમચી નાખેલ કોર્નફ્લોર, જેથી કરીને આપણે સમોસા ક્રન્ચી બનશે. જે લોકોને સમોસા ભાવે છે તો ઘરે એક વખત તો ટ્રાય કરજો જ. અમે પણ ટેસ્ટ કરીને ટ્રાય કરીને મને કહેજો કે તમને કેવા લાગ્યા. તો કુકિંગનો જેમને શોખ હોય છે, નવી નવી ઇનોવેટિવ વાનગી બનાવતા હોય છે અને ઘરે આવતા ગેસ્ટને પણ ખૂબ મજા હોય છે, પરિવારજનોને તો હોય જ છે. ઓકે, અમિતાબેન તમને બીજો કયો શોખ છે? મને વાંચનનો ખૂબ શોખ છે. રીડિંગનો શોખ? રીડિંગનો શોખ. તો રીડિંગમાં શું વાંચવું ગમે? હું અત્યારે કૃષ્ણાયણ વાંચું છું. અચ્છા, દેવી ભાગવત વાંચું છું. મને ધાર્મિક પુસ્તકો વધારે ગમે છે. ધાર્મિક બુક વધારે ગમે છે. હા, તો ધાર્મિક બુક વાંચો તો એકદમ શાંતિ પણ લાગતી હોય છે. 100% એમાં. અત્યારે બાબો તો ત્યાં ફોરેન છે, બેબી છે, સવારે કોલેજે, સાંજના આવે, ઓલમોસ્ટ 10 વાગે હું ફ્રી થઈ જાઉં છું, સાંજના 5-5:30 સુધી. અચ્છા, એટલે ફ્રી ટાઈમનો ઉપયોગ તમે ખૂબ સારી રીતે કરી રહ્યા છો. હા, બીજી કઈ હોબી છે? કુકિંગ ને તો છે, વાંચનના ગીતો બહુ જ સાંભળવા ગમે છે. અરે વાહ. આમ તો મારા બહુ બધા ફેવરેટ ગીતો છે લતાજીના, પણ આ એક ગીત જે મારા માટે સ્પેશિયલ છે.
એની પાછળ એક સ્ટોરી પણ છે. અચ્છા, મારા હસબન્ડે જ્યારે ફર્સ્ટ ટાઈમ મને લેટર લખ્યો હતો ને તેમાં ગીત લખ્યું હતું. શું વાત છે, સરસ વાત કહેવાય. તમારા હસબન્ડે લેટર લખ્યો હતો તો પહેલા 28 વર્ષ પહેલા જ્યારે ફોન હતા ત્યારે આપણે વાતચીત લેટર થી કરતા હતા. એ બહુ જ સારી વાત હતી કે સંવેદનાઓ લાગણીઓને ખૂબ સરસ રીતે પ્રદર્શિત કરતા હતા. અને જ્યારે એ લોકો વાંચે કે આપણે બી વાંચીએ તો એ લોકો સમજી પણ શકતા કે આના મનમાં આ વસ્તુ હશે. તો કયું સોંગ તમારું ફેવરેટ છે? આમ તો ઘણા બધા સોંગ મને ગમે છે, પણ મારા હસબન્ડે જે મારા માટે ગીત લખ્યું હતું એ હું તમને આજે સંભળાવીશ. સંભળાવો. પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો જીવન પ્યાસ યે કહેતી હે પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો મેં સાંસ લેતા હું તેરી ખુશબૂ આતી હે એક મહેકા મહેકા સા પેગામ લાતી હૈ મેરે દિલ કી ધડકન ભી તેરે ગીત ગાતી હૈ પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો. અરે વાહ, ખૂબ સરસ સરસ ગાયું તમે. અત્યારે તો મને સમોસાની સુગંધ આવી રહી છે. સમોસા એકદમ ફ્રાય પણ થયા છે. ચલો સમોસા ફ્રાય થઈ ગયા છે, આપણે લઈ લઈશું પ્લેટમાં. ઓકે, સમોસા રેડી છે, હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વિંગ કરીએ. અચ્છા, સમોસા તો આપણે રેડી કર્યા. અને એવું કહેવાય છે કે તમે જ્યારે રસોઈ બનાવતા હોય તો જેવો તમારો ભાવ હોય એવો ટેસ્ટ આવતો હોય છે. તો તમે તમારા હસબન્ડને યાદ કરતા હતા, બાળકોને યાદ કરતા હતા, અને એક સરસ સોંગ પણ તમે ગાયું. તો એ સોંગ તો તમારા હસબન્ડ માટે જ હતું, તેમને જ ડેલિકેટ હતું. અને અત્યારે તો એ છે નહીં આપણી સાથે, તો આ ટેસ્ટ તો હું જ કરીશ અને મારે જ કરવો પડશે. કે કેવા બન્યા છે હું ટેસ્ટ કરીને જણાવું. ફુદીનાથી આપણે ગાર્નિશિંગ કરીશું. ફુદીનાની ફ્લેવર છે માટે સાથે લાલ ચટણી પણ રેડી છે. તમે આ ફુદીનાના સમોસા લાલ ચટણી સાથે ખાશો તો તમને પ્રોપર ચાટનો ટેસ્ટ આવશે. ઓકે, રેડી છે ગરમા ગરમ સમોસા. મેં એને ટેસ્ટ કરીને કહું કેવા બન્યા છે. ઓકે, મને તો બનાવતી વખતે જ એકદમ થતું હતું કે જલ્દી બની જાય અને હું જલ્દી ટેસ્ટ કરી લઉં. થેન્ક યુ મીતાબેન કે તમે તમારી આ સરસ ટેસ્ટી વાનગી સમોસા અમારી સાથે શેર કર્યા. અને તેમાં બનાનાનો ઉપયોગ કર્યો છે અને ખૂબ સરસ કોર્નનો પણ ઉપયોગ કર્યો છે. એકદમ હેલ્ધી રેસીપી છે, તો હું ટેસ્ટ કરીને જણાવું કે તો કેવી બની છે. અને સમોસા પણ એકદમ ક્રન્ચી છે, દેખાય આવે છે, તો હું ટેસ્ટ કરી લઉં. બનાનાનો ટેસ્ટ પણ આવી રહ્યો છે. ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે આપણે અને મિન્ટનો ઉપયોગ કર્યો છે, એટલે ફુદીનાનો ઉપયોગ કર્યો છે, તો ખૂબ ટેસ્ટ સરસ આવે છે. તો મિત્રો, આ વાનગી તો તમે તમારા ઘરે ચોક્કસથી બનાવજો. તો સમોસા તો આપણે રેડી છે, સાથે સાથે આપણે શું લઈશું ડ્રિંકમાં? સમોસા સાથે આપણે ફાલસા કોલર લઈશું આજે આપણે. એમાં ફાલસાનો પલ્પ છે જે મેં ઘરે જ રેડી કરીને રાખ્યો હતો. અચ્છા, ફાલસાનો પલ્પ પણ તમે ઘરે રેડી કર્યો છે? તો એ કેવી રીતે રેડી કર્યો છે? 1 કિલો ફાલસામાં હું આશરે 1.25 કિલો ખાંડ નાખી તડકામાં તપી દઉં છું. અને જ્યારે પણ 5 કે 7 દિવસ એ ખાંડ ઓગળી જાય છે ત્યારે એને ચાળણીથી ચાળી અને ઉપરના બીયા બહાર કાઢી એનો પલ્પ રાખું છું. એ પલ્પ આશરે 1 વર્ષ સુધી એમને એમ રહે છે, કંઈ જ થતું નથી. એને ફ્રીઝરમાં રાખશો તો સારો રહેશે. કશું એડ નથી કરવાનું, કંઈ જ પ્રિઝર્વેટિવ એડ નથી કરવાનું. ઓકે, તો મિત્રો તમે બહારના જે જ્યુસ પીવો છો તો એમાં ઘણા બધા એવી સામગ્રી હોય છે કે જે હેલ્થને નુકસાન પણ કરે છે. તો આ ફાલસાનો પલ્પ તમે ઘરે ખૂબ ઇઝી વેથી બનાવી શકો છો અને સરસ રેસીપી આપણી સાથે શેર કરી. ત્યારબાદ તમે કહ્યું કે ફાલસા કુલર કુલર છે,
તો ફાલસના પલ્પમાં આપણે 2 થી 3 ચમચી આઈસ્ક્રીમ એડ કરીશું, વેનીલા આઈસ્ક્રીમ છે જે, એમાં આપણે સોડા, સાદી સોડા એડ કરીશું. ઓકે, તો આ તો એકદમ નવી ઇનોવેટ. યસ. ફાલસાનો પલ્પ છે અને વેનીલા આઈસ્ક્રીમ છે અને તેની અંદર સાદી સોડા એડ કરીને તમે આ ઉપયોગ કરી શકો છો અને એકદમ ડિફરન્ટ લાગી રહ્યું છે. તો સમોસાની સાથે તમે, સમોસાની સાથે સાથે રેડી છે ફાલસા કુલર. યસ. કેળા અને મકાઈના સમોસા. કાચા કેળા અને મકાઈના સમોસા બનાવવા માટે સામગ્રી છે 250 ગ્રામ અમેરિકન મકાઈ, 200 ગ્રામ કાચા કેળા, 7 થી 8 નંગ મોળા મરચા, આદુનો નાનો ટુકડો, તળવા માટે તેલ જરૂરિયાત મુજબ 1/2 ચમચી જીરું, તજ લવિંગનો પાવડર, 1/2 થી 1 ચમચી ચાટ મસાલો, 1 વાડકી ફુદીનાના પાન, 1 વાડકી ઝીણી સુધારેલી કોથમીર, 250 ગ્રામ મેંદો, 2 ટેબલસ્પૂન કોર્નફ્લાવર, મીઠું સ્વાદ અનુસાર આંબલીની ચટણી સર્વિંગ માટે. બનાવવાની રીત છે, સૌપ્રથમ કાચા કેળા અને મકાઈને અલગ અલગ બાફી લેવા, ત્યારબાદ 1/2 મકાઈના દાણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા, કાચા કેળાને છૂંદી નાખવા અને મકાઈના દાણા કાઢી બંનેનું મિક્સરણ કરવું, ત્યારબાદ 1 બાજુ મેદાને ચાળીને તેમાં મીઠું અને જીરું નાખી સહેજ ઢીલો લોટ બાંધવો. સમોસાને ક્રિસ્પી કરવા માટે તેમાં કોર્નફ્લોર ઉમેરી શકાય. પૂરણ બનાવવા માટે કાચા કેળા અને મકાઈનું મિક્સરણ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલું આદુ, મરચા, સમારેલો ફુદીનો અને કોથમીર નાખવા. જરૂર પ્રમાણે ચાટ મસાલો નાખી મિક્સરણ તૈયાર કરવું. ત્યારબાદ બાંધેલા લોટમાંથી જરૂર પ્રમાણે લુવા લઈ રોટલીની જેમ વણવું અને તેને વચ્ચેથી કાપીને તેમાં સમોસાનું તૈયાર કરેલ પૂરણ ભરી સમોસા તૈયાર કરવા. ત્યારબાદ સમોસાને ગરમ તેલમાં તળવા અને તેને આંબલીની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરવા. તો તૈયાર છે કાચા કેળા અને મકાઈના સમોસા. જાયકો ધ ફૂડ શોમાં વેકેશન સ્પેશિયલમાં આજની વાનગી હતી કોર્ન બનાના સમોસા સાથે કુલકુલ ફાલસા કુલર. તો કુલકુલ ફાલસા કુલર અને કોર્ન બનાના સમોસા એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે અને બંનેની જોડી પણ એકદમ ટેસ્ટી છે. તમે તમારા ઘરે ખૂબ ઇઝી વેથી બનાવી શકો છો. જાયકો ધ ફૂડ શોને જોતા રહો અને તમારા ઘરે અવનવી વાનગીઓને બનાવતા રહો. અને તમે જો કોઈ આવી ઇનોવેટિવ વાનગી બનાવતા હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર પર તમે સંપર્ક સાધી શકો છો. અમે આવીશું તમારા ઘરે, સાથે મળીને બનાવીશું ઇનોવેટિવ વાનગી. વેકેશન સ્પેશિયલમાં તમારા ઘરે કઈ વાનગી બને છે તો જોડાઓ અમારી સાથે જાયકો ધ ફૂડ શો. ત્યાં સુધી તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો. બાય બાય.